નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ રાષ્ટ્રીય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરામાં આવેલ શ્રીનાથ વિદ્યાલયની. શ્રીનાથ વિદ્યાલય દ્વારા થઈ રહ્યો છે એક બાળકીના અભ્યાસ સાથે ખિલવાડ. શ્રીનાથ વિદ્યાલય દ્વારા જ્યારે એક પિતા દ્વારા તેની દીકરીના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા તો શ્રીનાથ વિદ્યાલય દ્વારા તે આપવાની મનાઈ કરવામાં આવી. સમગ્ર ઘટના શું છે તે ચલો આપણે સાંભળીએ રેકોર્ડિંગ દ્વારા. ધન્યવાદ. હવે કેવું છે કે જે તમે છે તે ટાઈમે તમે અરજી આપી દીધી હોત તો એવું હોત ને તમે લઈ ના ગયા ચડી ગયા. મારે કેવું, મારા કાકા સત્તા ઓફ થઈ ગયા એટલે મારે ત્યાં ગામડે શિફ્ટ થવું પડ્યું. એવું છે મજૂર વર્ગ છું, બરોબર છે? આપડે મજૂરી કામ કરીએ છીએ. ફેમિલી પ્રોબ્લેમ હતો, હજુ બી હું ગામડે જ છું. આ સ્પેશિયલ અહીંયા આજે આવ્યો છું. આ એટલે આમાં કેવું છે બરાબર, એટલે તમે અમારું છે ને હવે નિયમ પ્રમાણે કેવું છે કે બે ત્રણ મહિના ના આવે ને બરાબર પછી નામ કમી કરી દે. એટલે તમારે ત્રણ મહિનાની ફી એની 1500 અને બીજા 800 રૂપિયા એડમિશન ફી તેવી છે. મારી હું તમને એ જ કહું મારા કે મેં તમને એડમિશન ફી નથી આપી, બરોબર છે? તમે નામ ચડાવ્યો પછી એક જસ્ટ એક કોલ કરી દો ને સર કે ભાઈ તમારે ફી આપવી પડશે. હું આ ભાઈને બી મોકલી દઉં કે ભાઈ તમે જાઓ એનું કંઈક કરી આવો એમ. મારા મગજમાં એવું કે ભાઈ ચલો મેં મૌખિક કહ્યું છે એટલે કઈ પ્રોસેસ નહીં થાય એમ. અત્યારે યાર એવું મારે પરિસ્થિતિ છે ને, કાકા ભાઈ આ કાકીનો વારો એ કર્મચારી કરતા રહે, હું એવો ફસાયેલો છું. હવે જે છે એ છે હોડી બરાબર, એમાં હું બી કશું ના કરી શકું બરાબર. તો અને બીજી વસ્તુ એ છે કે આમાં જવું છે કે અમારા ચોપડે નામ ચડી જાય ને બરાબર, એટલે અમારી જ એસી મળે. એનો મને કોઈ ઇસ્યુ નથી, તમારી આપો તોય ચાલે. મારે તો સાહેબ ત્યાં આગળ ગામડે એડમિશન લેવાનું છે તો મારે એ તો આપવું પડશે ને, એનું એમ ભણાવી તો પડશે ને છોકરીને. કારણ કે 2 વર્ષ થયા અમે કોરોનામાં ફેલ જ ગયા છે. એના એવું નહીં પણ એના ફી ભરી નથી, તમે એડમિશન કર્યું કેવી રીતે? તમે એલસી જમા કરાવે બરાબર અને એડમિશન ફોર્મ ભરે એટલે નામ ચોપડે ચડે કે ના ચડે. હાલો તમે નામ ચડે વાંધો નહીં. આ બે મહિનાથી વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યો નથી, તમે ફી માટે ફોન નથી કર્યો, તમે વિદ્યાર્થી આવે છે કે નહીં એના માટે? એક મિનિટ એક જણા બોલો ને તો મને સમજે બરોબર. હા, કોણે ફોન કર્યા? તમારા સ્ટાફ માંથી કરી હોય તો તમને ખબર હોય ને? ના હોય ભાઈ, એવી રીતે અમાર તો અહીંયા 800 છોકરાઓ બને છે, કોને ક્યારે ફોન કરે એની કઈ. પણ તમે એમ નહીં, મારી વાત સાંભળો, તમે લેન્ડલાઈન માંથી કે મોબાઈલ માંથી કોલ તો કર્યો હશે કે નહીં? કર્યો જ હશે ને બરાબર. તો હશે ને તમારી પાસે ડિટેલ? એવી કેટલી ડિટેલ કાઢો? હું કઢાવી દઉં. એવી ના નીકળે? હું કઢાવી દઉં ને. અરે એવી ના નીકળે વળી, કેટલી ડિટેલ? તમે મને સમજાવવાનું રહેવા દો સાહેબ. બરાબર, આ છે ને, હા તદ્દન તમારી આ વાત છે ને એકદમ બહુ, જે કહેવાય ને શિક્ષક તરીકે ની છે જ નહીં. પહેલી વાત, આ તમારી બોલી છે ને એ વાત છે બરાબર. આજે તમે 1 વર્ષ 1.5 વર્ષ પહેલાની વાત કરો, 6 મહિના પહેલાનું, તો મારે કઈ એટલે તમારે કોલ ડિટેલ માટે મારે સ્પેશિયલ એની તમારે ક્યાં જવાની જરૂર છે? હું કઢાવી દઉં. કઢાવો તો લાવો, મને નંબર આપો, તમે કોલ કર્યો હશે એનો લાવો. કાઢો
નંબર તમારે આપો તો હું કઢાવું ને. 7780823 કાં તો 258 2658 એના ઉપરથી કઢાવો ડિટેલ. અને કોલ ના કર્યો હોય તો ના કર્યો હોય તો હું કરવાનું? ના કર્યો હોય તો આ તમે જે કરો છો એ ખોટું કરો મારી દ્રષ્ટિએ, બરાબર? યોગ્ય નથી, યોગ્ય પ્રોસેસ છે આમાં, યોગ્ય નથી. ફોર્મ ભરવા આયા બરાબર, મે એને ચોકા શબ્દમાં કહી દીધું બરાબર, કે તમારે લઈ જવું હોય લઈ જાઓ બરાબર, મને કોઈ વાંધો નથી, 800 રૂપિયા એડમિશન ફી ભરી લઈ જાઓ બરાબર. એમને ફોર્મ ભર્યું અહીંયા એસી જમા કરાવી એટલે મારે નામ ચોપડે ચડાવવું પડે. નિયમ પ્રમાણે અમારે કેવું છે, કોઈ પણ વિદ્યાર્થી નું 2-3 મહિના સુધી નામ ચાલુ રખાય, પછી હબુજી ના લીધા વગર તમે કેવી રીતના નામ ચડાવો મને તો એ જ નહીં ખબર પડતી. કાયદાની વાત કરો તો કાયદામાં ભી ફી તો આવે જ ને, ફી ઉપર કોણ એડમિશન કરાય મને બતાવો, કઈ સ્કૂલ કરે? ફોર્મ ભર્યું એલસી જમા કરાય, ફી ભરી ફી ભરી એને બીજે દિવસ બી મળી ગયો, ફોર્મ તો જમા કરાયું ને. અરે મારા ભાઈ ફી ભરી કઈ સ્કૂલ ફી વગર એડમિશન આપે છે? એલસી છે, ફી નાખી ભાઈ. હે ફી હોય એટલે એમને એમને તમે ફી ના ભરો તો એડમિશન થઈ જાય એવું નહીં? 3 મહિના સુધી નામ ચાલુ રહે મોડી એમ નહીં? મારી વાત સાંભળો ને, ફી ભર્યા અગર તમે ફી ભર્યા અગર તમે એડમિશન આપી શકો ને ટૂંકમાં, એમ નહીં ફી ભર્યા વગર તમે એડમિશન આપો ને એ પાકું ને પણ એ વસ્તુ બાકી થઈ ગઈ ને. ગમે ત્યાં ફી વગર એડમિશન કોઈ દિવસ નથી ને, એવું નથી ને? મૌખિક તમને બીજે દિવસ આવ્યો તો સાહેબ મળવા કે? અરે છોડો ને છોડો, મારો નંબર છે. બીજો કયો કીધો તમે? લેન લેન 258 2658 258 2658